જિલ્લામાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી હોવા છતાં પણ કોરોનાના કેસો પણ અટકવાનું નામ જ લેતા નથી. દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામની એક સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફફડાટ મચી ગયો છે. ત્યારે વધુ એક કિસ્સો કાંકરેજ તાલુકાના ધનેર ગામમાં સામે આવ્યો છે. ધનેર ગામના 55 વર્ષીય રઘનાથભાઈ સિવાભાઈ ચૌધરીના 18 મહિના સેમ્પલ લઈ પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ મંગળવારે મોડી રાત્રે આવતા રઘનાથભાઈ ચૌધરીના કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા 90નો આંકડો પાર કરી 91 ઉપર પહોંચી ગયો છે. જિલ્લામાં હજુ પણ કોરોનાના લેવાયેલા સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે અને જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે અને લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ બહારથી લોકો પ્રવેશ કરી રહ્યા છે તે જોતા આ આંકડો ઝડપથી 100 પાર પહોંચી જાય તો નવાઈ નહીં. બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનને લઈ આપવામાં આવેલી છૂટછાટ બાદ આજે સાંજે કોરોના વિસ્ફોટ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ગત 18મી તારીખે લેવામાં આવેલા 129 સેમ્પલો પૈકીના 11 સેમ્પલો પોઝિટિવ આવતા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. આજે જે કોરોનાના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેમાં 10 વડગામ તાલુકાની સગર્ભા બહેનો છે તો 1 ડીસાની 9 વર્ષની બાળકીનો રિપોર્ટ છે. આમ આજે એક સાથે 11 જેટલા પોઝિટિવ કેસ આવતા બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં હવે કોરોના પોઝિટિવનો આંકડો 100 સુધી પહોંચી ગયો છે અને બનાસકાંઠા જિલ્લાએ પણ હવે કોરોનાને લઈ સેન્ચુરી મારી દીધી છે. ત્યારે આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લામાં આ સંક્રમણ વધુ ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે. હરેશ ઠાકોર, બીકેનીસ ચેનલ, બનાસકાંઠા.